જય સ્વામિનારાયણ બાળકો આજે આપણે ધોરણ પાંચમાં નવમો પાઠ કદર એ પાઠ શીખીશું એના લેખક છે દોલત ભટ્ટ કર્ણુકી નદી આમ તો નાનકડી જોવામાં કેવી લાગે તો નદી નાનકડી છે પ્રવાહ પણ કેવો હશે તો જ્યારે વહેતી હોય તો કેવો તો પાતળો અને એનો કાઠો એટલે એનો કિનારો કિનારામાં શું

એનું પાણી કેવું તો ટોપરાના જેવું એટલે કે નારિયેળના પાણી જેવું એ એટલું મીઠું પાણી પીને પશુઓ ગામમાં પાછા વળતા આવી રૂપકડી એટલે દેખાવમાં એટલી સુંદર કરણું નદી એ કાંઠે ગરણી ગામ આવેલું એના કિનારે કયું ગામ આવેલું તો ગરણી ગામ આવેલું છે ગરણી ગામ તો ખોબા જેવડું ખોબા જેવડું એટલે કે નાનકડું જ ગામ છે એ તો એની રૂડપ ઉડીને આંખે વળગે એવી છે રૂડપ એટલે કે સુંદરતા એની સુંદરતા જોઈએ તો આપણને મન મોહી લે એવી એની સુંદરતા આંખના કરીએ એવી એની સુંદરતા ગામમાં વસનારા માણસો ઓલદોલ એટલે અહીં તો ઓલદોર એટલે કે દિલાવર દિલના સાફ એવા છે તેમાં સૌ કરતા સવાયો સૌ કરતા સવાયો એટલે કે ચડિયાતો એક આદમી એનું નામ શું જાતનું તો તો ચારણ ચારણ કઈ એનો ધંધો ઘોડા વેચવાનો અને લેવાનો નાનપણથી જ એને તો ઘોડા સાથે ભારે હેત પ્રીત બાળપણથી જ એને શું તો ઘોડા સાથે હેત અને પ્રીત એની સાથે જ પ્રેમ બંધાયો એને તો અરબી પંજાબી કચ્છી અને કાઠિયાવાડી ઘોડાઓ વાલા કેસરિયાના તબેલામાં હણહણાટી કરે એના તબેલામાં તબેલામાં એટલે ઘોડાઓને મૂકવાની જગ્યા હણહણાટી એવા અવાજ કરતા આવો વાલો કેસરિયો એકદી વડોદરામાં જઈને ઊભો રહ્યો કે એક દિવસ ક્યાં જવાનું થયું તો વડોદરામાં જવાનું થયું મીટ મંડાતા એટલે એક ધારી નજરે જોતા જ મન ઠરી જાય એટલે મન આપણું એકદમ શાંત થઈ જાય એવા ઘોડા જઈને સૌ રાજી રાજી થઈ જતા એવા ઘોડા જોઈને તો બધા ખુશ ખુશ થઈ થઈ જતા જોઈને મન જાય રૂપિયાની વાસણી એણે કેળીએ બાંધીને નીકળેલા કેસરિયાની વાસણીમાંથી વાટ ખર્ચીમાં તો પાંચસો તો વપરાઈ ગયા હતા વાસણી એટલે કે નાની થેલી એને શું કરેલું તો સિક્કા સાચવી રાખવાની એક નાની કોથળી આવે અથવા થેલી હવે વાટ ખર્ચી એટલે કે મુસાફરી દરમિયાન ખર્ચવાની રકમ તો હજાર રૂપિયા રૂપિયા પેલી થેલીમાં ભર્યા હતા એને ક્યાં બાંધ્યા હતા તો કેળમાં બાંધીને એક કેસરીઓ નીકળ્યો હતો હવે વાસણીમાંથી એટલે પેલી થેલીમાંથી એ રસ્તામાં ખર્ચવા માટે પાંચસો રૂપિયા એમણે વાપર્યા એક પણ ઘોડો ખપતો નહોતો ખપતો એટલે એને વેચાતો નહોતો એની કિંમત સાંભળીને સૌ પાછા વળી જતા હતા